દિવસનો મીરાને ફોન નથી થયો અને મને વાત મળી છે, સાચી છે કે નહીં કન્ફર્મ તો કરવું પડશે. હેલો. હા મીરા, કેમ છો? સારું છે ભાઈ, તમને કેમ છે? ના મને તો સારું જ હોય ને, મારી બેન મીરા હોય તો મને શું કઈ દુઃખ હોય? એ વાત તો સાચી છે. કેમ છે, તબિયત પાણી સારું છે ને બધું? મારી તબિયત તો સારી છે, પણ તારી તબિયત સારી ન હોય એવું લાગે છે મને કઈ. ના ના ભાઈ, મને શું વાંધો હોય, આ તો વાતાવરણ બદલ્યું ને એટલે શરદી ઉધરસ થઈ ગયા છે, બીજી કઈ તકલીફ નથી. મેં એટલે જ ફોન કર્યો, વાતાવરણ બદલ્યું છે ને તારા ઘરનું, એટલા માટે જ ફોન કર્યો છે. એટલે તમે કહેવા શું માંગો છો હું સમજી નહીં તમારી વાતને. મને આપણે આપણા ગામના જે રમણીક કાકા છે ને, એની દીકરી ત્યાં તમારી સોસાયટીમાં સાસરે છે, તો રમણીક કાકાએ મને ઉડતા ઉડતા વાત મળી હતી, કહેતી હતી કે ભાઈ મારી દીકરી હમણાં 11 કરવા આવી, ત્યારે કહેતી હતી કે મીરાનો ઘરવાળો દારૂ પીને આવે છે ને એને મારે છે, એટલે એવી બધી વાત હતી. એટલે મેં કીધું પૂછી જો, આવું લગભગ તો હોય નહીં એમ. ના ના ભાઈ, કેવી વાત કરે છે, લોકોને તો આદત જ હોય ને કે બીજાના ઘરની નબળી વાત કરવાની અને પોતાના ઘરની સારી. બસ આદિત્ય અને એનો પરિવાર બહુ સારો છે ને, એટલે આ લોકો ખોંચરાય કરતા હશે. હા એવું હોય શકે કદાચ, આજુબાજુ વાળાને આપણા ઘરમાં સારી રીતે રહેતા હોય તો એ નોય જોવાતું હોય, એટલે કદાચ બોલતા હોય ને. એ વાત તો સાચી છે, બાકી અમારા ઘરે કોઈ જ તકલીફ નથી, અને તકલીફ હોય તો હું તમને ફોન કરવાની જ હોય ને, તમને કહેવાની જ હોય કે કઈ વાંધો છે. ના ના એ તો વાત સાચી છે, એમ તો હોને નરેશભાઈ મળતા હોય અવારનવાર માર્કેટમાં, કંઈ ને કાંઈ અમે કામથી મળતા હોય, પણ એવી કંઈ વાત ન થતી હોય એટલે કંઈ મને એવું લાગ્યું નહીં. પણ આ તો શું છે ભાઈ, મારી બેન છો એટલે મને ચિંતા તો થાય, આપણે મમ્મી પપ્પા નથી. હવે જો કાલ સવારે તારે દુઃખ હોય ને તું મને કંઈ ન આગી હોય, તને એમ થાય ભાઈ મારી ખબર નથી લેતો. ના ના એવું કંઈ હશે ને તો જરૂરથી ફોન કરીશ, મને કોઈ જ વાંધો નથી. અને આમ પણ આદિત્ય તો છે ને અઠવાડિયામાં 5 દિવસ બહાર હોય છે, બિઝનેસ લઈને બેઠા હોય, માણસને ટાઈમ હોય, એ થોડી કઈ ડ્રિંક કરીને ઘરે આવવાના હોય. ના ના એ વાત તો સાચી છે, એનું કામ એવું પછી મોટું છે ને, એટલે જ મેં એટલે જ ફોન કર્યો. લગભગ તો જો ઈ દારૂ ને એવા પીવાના રવાડે ચડી જાય તો એનો ધંધો કોણ કરે, મેં એટલે તો કીધું. મને જયારે વાત મળી ને ત્યારે મેં કીધું તે કે ભાઈ એવું હોય નહીં, 99% તો ન જ હોય, કારણ કે એવું હોય તો આ બધો ધંધો આદિકુમાર ઉપર જ ચાલે છે, તો ધંધો ન ડૂબી જાય મેં કીધું. એ જ ને ભાઈ, લોકોની વાતો છોડ, લોકોને તો બસ વાતો કરવી છે, આપણે શું કરવું છે ને આપણે એના પર ધ્યાન દેવું જોઈએ અત્યારે. તો કઈ નહીં, હવે જો હું તને શું કહું, હમણાં 11 ઉપર આ બધી બેનું જાય છે બધા ભાઈને મળવા, તો તારે કે દી આવું છે, મેં એટલે જ ફોન કર્યો હતો. હું આદિત્યને પૂછીને તને કેવડાવું, કારણ કે મેં હજી કઈ વાત નથી કરી ઘરમાં. તું કહેતી હોય તો હું તારા સસરાને એને ફોન કરી દઉં કે મોકલે થોડાક દિવસ. ના ના ના, તું ઘરે કોઈને ફોન ન કરતો, એ લોકોને એવું લાગશે કે મેં તને કહ્યું હશે. અને આમ પણ મારે આવવાનું થશે ને એટલે હું સામેથી ફોન કરીને તને કહી જ દઈશ. હા તે કાઈ વાંધો નહીં, અને ઉપાધિ જેવું કઈ હોય ને તો પછી કહેજે હો ને. ભલે સારું, ચાલ ત્યારે હું ફોન રાખું. મીરા ભલે નથી કહેતી, પણ એની વાત ઉપરથી મને એવું લાગે છે કે નક્કી કંઈક હશે તો ખરા. ભાઈ તને કેમ સમજાવું કે જેણે તને વાત કરી છે ને એ બધી વાત સાચી જ છે. આદિત્ય દારૂ પીને આવીને મને હેરાન જ કરે છે, પણ હવે આ બધી મારી નસીબની બલિહારી સમજીને હું એને એને ભોગવવા સિવાય કંઈ નહીં કરી શકું. આ છાપુ મૂકો, મારે મહત્વની વાત કરવી છે તમારી સાથે. હું વાત કરીએ છે મહત્વની જેવડે. આ મીરાના ભાઈ પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો મને. હ આજે બહુ જ ફરિયાદ કરતા હતા, કહેતા હતા કે આદિકુમારને સમજાવો, કારણ કે હવે તો અમારી સમજાવવાની હદ પૂરી થઈ ગઈ. હવે જ્યાં સુધી આદિકુમાર સમજશે નહીં અને મારી મીરાને સારું નહીં થાય ને, તો ક્યારેક એવું ન બને કે અમારે અમારી મીરાને પિયરમાં લઈ આવવી પડે. એટલે હવે પાણી માથાની ઉપરથી વહી ગયું છે. હા તારી વાત સાચી છે, અને કોઈ પણ દીકરી હોય, કોઈ પણ બેન હોય, એ દુઃખમાં અહીંયા રહેતી હોય અને હા હારે, તો ભાઈ થોડો સહન કરીએ કે
અને હું તો કહું પ્રદીપભાઈ હારા કહેવાય ત્યાં અત્યાર સુધી એણે આ મીરાને અહીંયા રહેવા દીધી, નહીંતર બીજો કોઈ હોય ને તો તરત લઈ જાય. કારણ કે કંઈ દુઃખ ભોગવવા માટે કાંઈ થોડી એણે કહે દીકરીના લગ્ન અહીંયા કર્યા છે. બધી વાત સાચી છે. હું તમને સમજાવતી હતી કે આદિત્યને સમજાવો સમજાવો, એ આપણી વાત કેમ નથી માનતો, પણ તમે તમે એકના બે ન થયા. અને આજે આજે આ પરિણામ આપણે જોવાનું આવ્યું ને હવે, કારણ કે તમે સમજતા જ નથી. મને એ નથી સમજાતું કે આદિ એના મનમાં સમજે છે શું, અને આ દારૂની લતને લીધે આપણને કેટલી તકલીફ પડે છે. હા, કયો એવો વર હોય કે જે પત્નીને દારૂ પીને રોજ મારે, રોજ એની સાથે ઝઘડા કરે. અરે પેલી બિચારી મૂંગા મોડે સહન કરે છે, પણ ક્યાં સુધી સહન કરે? એની સહન શક્તિની પણ એક હદ હોય ને. તારી વાત સાચી છે, અને બગાડવામાં છે ને મારો જ હાથ મોટો છે. મારે એમ હતું ગુસ્સાળો સ્વભાવ રાખશે મારી જેમ, તો આ મીરા પારકા ઘરેથી આવી છે એ ઊંચું માથું ન કરે, અને એ આદિ કે ને એમ કર્યા કરે એટલે આપણું ઘર છે ને એમનો અકબંધ રહે. પણ મને શું ખબર કે આ એનું સ્વરૂપ એટલું બધું મોટું વધી જાય. એની વાત જવા દો. હા, પ્રદીપભાઈનો ફોન આવ્યો ને પછી મારા દિલમાં ધ્રાસકો પડી ગયો છે. જો ભૂલે ચૂકે મીરા વોવે આ ઘર છોડી દીધું ને, પછી લખી રાખજો એ ક્યારે અહીંયા પાછા નહીં આવે. અને તમને ખબર છે ઓફિસમાં પેલા નવીન કાકા જે આપણી સાથે છેલ્લા 30-35 વર્ષથી જોડાયા છે, તમારી જોડે નોકરી કરે છે, આપણો ઘર જેવો વ્યવહાર છે, હવે 2 દિવસ પહેલાં તો આપણા આદિત્યએ એમનું પણ અપમાન કરી નાખ્યું. નવીન કાકા ઘરે આવ્યા ને ત્યારે કહેતા હતા, મને કહ્યું કે શેઠ સુધી આ વાત ન પહોંચાડતા, પણ તમારા કાને આ વાત નહીં પહોંચે ને તો તમને પણ ભાન થાય એમ નથી, એટલે તમને જણાવવું પડે છે. નહીં, તારી વાત સાચી છે, તે મને ઘણી વાર સમજાવ્યો, ઘણી વાર કીધું, પણ મેં તારી વાત કોઈ દિવસ ક્યારેય માની જ નહીં. પણ અત્યારે મને એમ થાય છે કે મેં ભૂલ કરી છે. જો હમણાં બધા સાથે આવું જ વર્તન કરશે ને, આ તો એક નવીન કાકા હતા, એ આપણા ઓફિસમાં કામ કરે છે, પણ આપણે જેની સાથે કામ કરીએ છીએ, જે પાર્ટી સાથે કામ કરીએ છીએ, એ પાર્ટી યારે જો આવું વર્તન રાખશે ને તો કોઈ આપણને ઓર્ડર નહીં આપે, અને ઓર્ડર નહીં આપે ને તો આપણો ધંધો બંધ થઈ જાય, અને મીરા ઘરમાંથી વહી જાય, અને આપણે ક્યાંય ના નહીં રહેવી, બહુ તકલીફમાં મુકાઈ જાવ. સરસ, અત્યારે મોડું મોડું તમને ભાન તો થયું, મને તો એમ હતું કે તમને ભાન જ નહીં થાય. અને તમને ખબર છે, હા, આદિનો આવો સ્વભાવ એ બહુ અઘરો પડશે આપણને. હા, આ સ્વભાવ છે ને એ તમારા લીધે જ આવ્યો છે. તમને મેં જ્યારે જ્યારે એ ગુસ્સે થતો ને હું કહેતી કે જરા આદિને સમજાવો, થોડો સ્વભાવમાં બદલાવ લાવે, પણ જરાય ફરક ન પડ્યો. અને હવે હવે જુઓ આજે આપણે ક્યાં આવીને ઊભા રહી ગયા છીએ. હા, એ વાત સાચી છે તારી, પણ શું કરવું હવે? જો આદિને તો હું છતાંય સમજાવીશ, અને જો હું વધારે ગુસ્સામાં એને કહું ને તો એ મારા ઉપર ગુસ્સો કરે છે. મને નહોતી ખબર કે એટલું બધું આ પાણી તમારા માથે આવ્યું ત્યારે તમને ખબર પડી. હા, કે તમારી પર ગુસ્સો કરે છે, તમારા પર હાથ ઉપાડી દીધો, તમને ન બોલવાનું બોલી ગયો. અરે, એક દીકરા તરીકેની એને બધી જ હદ વટાવી નાખી છે. પતિ તરીકે પત્નીને મારે છે, દીકરા તરીકે બાપ ઉપર હાથ ઉગામે છે. આવા છોકરાને શું સમજાવવાનું? અરે, તમારી સામે બોલે છે. હા, પહેલેથી જો તમે એને દાબમાં રાખ્યો હોત ને તો આજે તમારે આ દિવસ જોવાનો ના આવત. અરે, મારે તો એમ હતું જો હું દાબમાં રાખીશ ને તો એ એકદમ ઢીલો ઢીલો રહે, એટલે મેં એને બધી છૂટી આપી. તારે જેમ કરવું એમ કર, અને હું મારો ગુસ્સાળો સ્વભાવ તો હું માનું છું, પણ હું મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખતો, ક્યાં મારે ગુસ્સો કરવો, કોની યારે કેવી રીતે વાત કરવી, એ બધી મારામાં આવડતી હતી. પણ આદિમાં બસ ખાલી એક જ ગુણ આવ્યો, ગુસ્સાવાળો. બીજો બધો મારો એકે ગુણ આવ્યો નહીં, કોઈ સાથે કેમ વાત કરવી, કેવી રીતે આપણે ધંધામાં કેમ બીજાને વાત કરવી, કાંઈ ન આવડ્યું એને. ના જ આવડે ને, તમે ખાલી એક જ વસ્તુ શીખવાડી કે બેટા બીજા પર આપણે આપણો દબદબો રાખવાનો, બીજાને આપણી દાબમાં રાખવાના. પણ ક્યારે એવું ન શીખવાડ્યું તમે કે બીજાની સાથે પ્રેમથી પણ વાત કરાય? અને આજે એનું પરિણામ આપણું આ આખું ઘર ભોગવી રહ્યું છે. હવે તમારાથી સમજાવાય તો સમજાવજો, નહીતર કાંઈ નહીં. સારું, હાલને સમજાવીશું એને. આ ફોન નથી ઉપાડતો. અરે, કામમાં રોકાયેલો હશે અને આદિનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હશે. અરે, રિંગ જાય છે, ફોન ઉપાડતો નથી. ફોન સાયલન્ટ છે, મીટિંગમાં બેઠો હોય તો એમ થયું હોય ને. હા, બધી વાત સાચી, પણ આમ
મીટિંગ અને આટલા મોડા, હવે તો એનું રોજનું થઈ ગયું છે, રોજ એક જ કામ કરે છે. બસ મોડું આવું, દારૂ પીને આવું, મને તો ચિંતા થાય છે. અત્યારે જો દારૂ પીને આવશે ને તો ઝઘડો કરશે મીરા બહુ સાથે, એમને ન બોલવાનું બોલશે, મને બહુ એટલે બહુ જ ડર લાગે છે. વધી ગઈ છે આદત બધી. હજી સુધી જાગો છો બેટા? ઘડિયાળમાં જો કેટલા વાગ્યા, તું ઓફિસે જાય છે કે ક્યાં જાય છે? આટલું લેટ તને રોજ કેમ થાય છે? ઓફિસે જતો, આ હું કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું. પણ બેટા તું આસને આ તું કામ કરી નથી આવ્યો, આ દારૂ પીને આવ્યો છો, આ તારું મોઢું કહી દેશે, આયા લગી અમને વાસ આવે છે. તને આ લખણ ક્યાંથી પડી ગયા રોજ દારૂ પીવાના? શું થઈ ગયું? અરે હું થઈ ગયું એટલે દારૂ પીવો કઈ હારો નથી, દારૂ છે ને માણસને બરબાદ કરી નાખે છે. અરે પપ્પા, દારૂ પીને તો આજે ને એમ લાગે છે કે વાહ શું જીવન છે, આખા દિવસનો થાક ઉતરી જાય છે. અરે તને કઈ શરમ નથી આવતી તું આવું બોલતા? તારા મા બાપ સામે તું આવું બોલે છે? અને હું ક્યાં એવી હાલતમાં આવ્યો છું, ઘરે પહોંચી ગયો છું ને, તમારે મને લેવા તો નથી આવવો પડ્યો ને, આ રસ્તામાં પડ્યો, મેદાન કરી દે, અમે ક્યાંય ના નહીં રહેવી, રસ્તામાં આવી જાય તને કઈ ભાનશે કે નહીં? બોલો, હજી બોલો, હજી કઈ કહેવાનું બાકી? અરે હું તને એટલો બધો અમારો જીવ પાડું છું, તને કઈ અસર જ નથી થતી. અરે અસર હું તમને કહું છું ને, આખો દિવસ આ કામ કરી કરીને મગજ છે ને મારું સાવ ખરાબ થઈ ગયું હોય છે, અને પછી આ બે પેક બળગાવું ને એટલે એકદમ રિલેક્સ લાગે, એમ થાય કે હા. અરે કામ તો અમે હોતન કરવી છે, અને મેં આ તર તે તો આ બધું તારે બેઠા બાપની મિલકત ઉપર તું બેઠો છો, અને મેં તો બધું આ શૂન્યમાંથી સર્જન કર્યું છે, કાંઈ નહોતું આપણી પાસે, અને એટલી બધી મેં મિલકત કરી છે, તો મારે મેં તો કોઈ દિવસ દારૂને હાથે નથી ડાયડો, અને તારે કેમ આ રોજ લખણ પડી ગયા? તમારી ભૂલ હતી કે તમે દારૂને હાથ ન લગાવ્યો, લગાવવાની જરૂર હતી. જો દારૂને હાથ લગાવ્યો હોત ને તો આજના દિવસો કંઈક અલગ હોત. તારા બાપ સામે બોલે છે નાલાયક, તને મારી આટલી હિંમત, મારા ઉપર હાથ ઉપાડો છો, શરમ નથી આવતી તમને? અરે તારો બાપ શું હાથ કેમ ન ઉપાડો તારી ઉપર, કાઢી મૂકી ઘરમાંથી છો, બીજી વાર એવી રીતે આવ્યો ને તો કેમ કાઢી મૂકશો? હા આ બધું મારું છે, તમારા એકલાનું નથી કઈ. મારું નહીં, આ બધું છે ને તારું નથી, આ બધું મેં ઉત્પન્ન કર્યું છે, આ બધું છે ને મેં પેદા કર્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે. આ તો કર્યું છે, હવે તો હું સંભાળું છું ને, આ તમે છે ને મારા ઉપર નિર્ભર છો. જાવા દો, જાવા દો તમને. અરે તારા ઉપર ને બે સો બે પાંચ પગાર દેવી ને, આપણે પગાર ના રૂપિયા દેવી ને તો તારી જેવા હત્તર મળે, આ તો તું દીકરો છે ને એટલે ઘરમાં રાખું છું. અરે શાંત થાવ તમે લોકો, ઘરને લડાઈનું મેદાન બનાવી દીધું છે. મહેરબાની કર આદી, મહેરબાની કર, સમજાવો એમને. હા આ દીકરો ભાડે મળશે તો બાપ પણ ભાડે મળશે, સમજો તમે? મારી વાત સાંભળ બેટા, આ બધું શું બોલે છે તું? તારા પપ્પા તારા સારા માટે કહે છે કે તું આવું ન કર, પણ તું સમજતો કેમ નથી? આદી મારા ઉપર બીજી વાર હાથ નહીં ઉપાડતા, અને આ આંગળી છે ને મારી પર નહીં છે તો સમજ્યા? શું કરશો તમે આદિ? હા બોલો ને, શું કરશો તમે આદિ? કાટી મૂકી, કાટી મૂકી ઘરમાં મારો ને આદિ. એક મારી સામે લવાર હાથ ઉપાડતો ને તને કહી દઉં છે બાપ, બીજી વાર હાથ માં ઉપાડતો આદિ. આદિ છોડ, મહેરબાની કરો, આ નહીં સુધરે, તમે તો આ છોડો, જાઓ તમે રૂમ માં જાઓ, જાઓ ને. અને કહી દેજે બીજી વાર ધ્યાન રાખે, જો આવી નાવી રીતે વર્તન રહે ને તો કહેજે બીજે ઘર ગોતી લઈ, તમારા માટે ગોતી દે બીજું. આ શું કરે છે તું આદિ? તને શું થઈ ગયું છે? આ દારૂ પીને આવે છે એટલે ઘરમાં શું થઈ ગયું? હા અત્યારે આ સમયમાં બધા પીવે છે, એમાં શું થઈ ગયું? હા પણ આવી રીતે તો કોઈ નહીં કરતું હોય ને, જેવું તું કરે છે. પ્લીઝ પ્લીઝ બેટા,